ચાલો વિદ્યાર્થી મિત્રો, 11 સાયન્સમાં આગળ જોઈએ. ચેપ્ટર નંબર 8ના જે દાખલા બાકી છે એ જોઈએ. ગુરુત્વાકર્ષણ ચેપ્ટર નંબર 8. હવે જો આગળ જે છે એ બેઝિક છે, 8.1, 8.2. ચલો 8.3, 8.4 જે છે એ જોઈએ. સ્વાધ્યાયમાં 8.3 અને 8.4, સ્વાધ્યાયમાં 8.3 જો રકમ છે એ આ રીતે છે. તમારી ટેક્સ્ટબુકમાં સ્વાધ્યાય જે છે એ ઓપન રાખીને જોઈ જોજો. તમારી ટેક્સ્ટબુકમાં સ્વાધ્યાય છે એ ઓપન કરીને જુઓ. ધારો કે કોઈ ગ્રહ સૂર્યની આસપાસ પૃથ્વીની ઝડપ કરતાં બમણી ઝડપે પરિભ્રમણ કરે છે, તો તેની કક્ષાનું પરિમાણ પૃથ્વીની કક્ષાના પરિમાણની સરખામણીએ કેટલું હોય? ચલો આપણે જે છે એ પરિમાણ મેળવવાનું છે કે ધારો કે કોઈ એક ગ્રહ સૂર્યની આસપાસ પૃથ્વીની ઝડપ કરતાં બમણી ઝડપથી પરિભ્રમણ કરે છે. એટલે પૃથ્વી જે સૂર્યની ફરતે પરિભ્રમણ કરે છે એના કરતાં બમણી સ્પીડથી પરિભ્રમણ કરે છે, તો તેની કક્ષાનું પરિમાણ પૃથ્વીની કક્ષાના પરિમાણની સરખામણીએ કેટલું હશે? ચલો તો આપણે પરિમાણ મેળવવાનું છે કે એની ત્રિજ્યા કેટલી હશે. તો જોઈએ, ધારો કે સૂર્યની આસપાસ પૃથ્વીની ત્રિજ્યા, એટલે કે ધારો કે પૃથ્વીની ત્રિજ્યા સૂર્યની આસપાસ પૃથ્વીની ત્રિજ્યા એના બરાબર આપણે લેવાનું છે આર, સ્મોલ આર. ગ્રહની કક્ષાની ત્રિજ્યા, સૂર્યની આસપાસ ગ્રહની કક્ષાની ત્રિજ્યા એ છે સ્મોલ આર, સોરી આર પ્રાઇમ છે. હવે પૃથ્વીનું દળ, માસ ઓફ અર્થ એટલે પૃથ્વીનું દળ, એટલે એના બરાબર કેપિટલ એમ ઈ છે. અને સૂર્યનું દળ, માસ ઓફ સન, એ એમએસ છે. પછી સૂર્યની આસપાસ કોણીય ઝડપ પૃથ્વી માટેની એ છે ઓમેગા. ત્યારબાદ સૂર્યની આસપાસ ગ્રહની કક્ષાની ત્રિજ્યા
सॉरी कक्षानी झड़प छे। कक्षानी कोणीय झड़प कोणीय झड़प ई छे ओमेगा प्राइम। ओमेगा प्राइम कारण के ओमेगा जे छे ई नाम आपणे पृथ्वीनी कोणीय झड़पनुं नाम आपी दीधुं छे, आमां ओमेगा प्राइम थई जशे। હજુ સૂર્યની આસપાસ વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે એ દરમિયાન પૃથ્વીનું કેન્દ્રગામી બળ એ ગુરુત્વાકર્ષણના લીધે પૂરું પાડે છે, તો એમ વી સ્ક્વેર અપોન આર આ જે કેન્દ્રગામી બળ છે એ કોણ પૂરું પાડે છે, તો કે ગુરુત્વાકર્ષણ બળ, એટલે જી એમ ઈ એમ એસ એટલે સન ને આ અર્થ છેદમાં આર સ્ક્વેર એટલે સૂર્ય અને પૃથ્વી વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષી બળ, એમાં આર આર કેન્સલ કરી નાખીએ અને એમ ઈ નીચે જવા દઈએ એટલે વી સ્ક્વેર બરાબર આવી કંઈક ફોર્મ્યુલા મળશે। વી સ્ક્વેર ઇક્વલ ટુ અને આ એમ એમ ઈ કેન્સલ થઈ જશે એટલે વી સ્ક્વેર ઇક્વલ ટુ જી એમ એસ અપોન આર। ચલો આટલું ફોર્મ્યુલા જે છે એ તૈયાર થશે। હવે જો વી ઇક્વલ ટુ શું થાય વિદ્યાર્થી મિત્રો, આર ઓમેગા થાય, વી ઇક્વલ ટુ આર ઓમેગા, હા વેલ્યુ આમાં એડ કરી દઈએ એટલે આર સ્ક્વેર ઓમેગા સ્ક્વેર થશે જી એમ એસ અપોન આર। ચલો તો આર નીચે લઈએ તો ઓમેગા સ્ક્વેર બરાબર શું થશે, જી પાછળ જ લખીએ, ઓમેગા બરાબર શું થશે જુઓ, ઓમેગા સ્ક્વેર ઇક્વલ ટુ જી એમ એસ અપોન આર ક્યુબ। ચલો આ ફોર્મ્યુલા થશે। હવે આ જ રીતે બીજા ગ્રહ માટે સેમ જ લાગુ પડતું હોય ને, જેમ પૃથ્વી માટે લાગુ પડે કે ગુરુત્વાકર્ષી બળ અને કેન્દ્રગામી બળ બંને સમાન મૂલ્યના હોય, તો એ જ રીતે બીજા ગ્રહ માટે, એટલે આ જ રીતે બીજા ગ્રહ માટે તો ઓમેગા પ્રાઇમ સ્ક્વેર ઇક્વલ ટુ શું હશે, જી એમ એસ જી એમ એસ અપોન આર પ્રાઇમ નો ક્યુબ, આ રીતે થશે। તો આને સમીકરણ નંબર આપણે આપી દઈએ બી। હવે સમીકરણ એક અને બે નો ગુણોત્તર લેતા, સમીકરણ એક અને બે નો ગુણોત્તર, ચલો આ બે નો ગુણોત્તર લેશું એટલે શું આવશે, ઓમેગા સ્ક્વેર અપોન ઓમેગા પ્રાઇમ નો સ્ક્વેર ઇક્વલ ટુ જી એમ એસ અપોન આર ક્યુબ ના છેદમાં જી એમ એસ અપોન આર પ્રાઇમ ક્યુબ, તો આ કેન્સલ થઈ જશે એટલે ઓમેગા સ્ક્વેર અપોન ઓમેગા પ્રાઇમ સ્ક્વેર ઇક્વલ ટુ શું થઈ જશે જુઓ, આ જે છે એ ઉપર વહી જશે એટલે આર પ્રાઇમનો ક્યુબના છેદમાં આર ક્યુબ, આ રીતે થઈ જશે આર પ્રાઇમનો ક્યુબના છેદમાં આર, અથવા તો આમ પણ લખી શકો ઓલ ક્યુબ, આ રીતે લખી શકે ને વિદ્યાર્થી મિત્રો, જુઓ તો હવે એક વસ્તુ પછી વાંચો, એમાં જો વાંચો એમાં કે કોણીય ઝડપ છે એ બમણી આપી છે,
જો કોણીય ઝડપ છે એ ડબલ આપી છે બીજા ગ્રહ માટે. તો જોઈએ હવે, એટલે ઓમેગા પ્રાઇમ આ રીતે આપ્યું છે. જો રકમમાં જો મેં તો વાંચી લીધું છે, ઓમેગા પ્રાઇમ બરાબર 2 ઓમેગા આ રીતે છે કે જે બીજા ગ્રહ છે એની ઝડપ પૃથ્વીના ઝડપ પૃથ્વીની કોણીય ઝડપ કરતાં બમણી છે. ચલો તો એ રીતે એડ કરી દઈએ, એટલે ઓમેગા ના છેદમાં 2 ઓમેગા હોલ સ્ક્વેર આ રીતે છે ઇક્વલ ટુ આર પ્રાઇમના છેદમાં આર હોલ ક્યુબ. ચલો ઓમેગા ઓમેગા કેન્સલ, પાછળ લખીએ, એટલે આમાં આવશે 1/2 ઓમેગા ઓમેગા કેન્સલ થઈ ગયા, એટલે 1/2 નો સ્ક્વેર અને આર પ્રાઇમના છેદમાં આર નો હોલ ક્યુબ. ચલો થાય આ ફોર્મ્યુલા. ચલો તો આર પ્રાઇમના છેદમાં આર નો ક્યુબ ઇક્વલ ટુ 1/4, કારણ કે આનો સ્ક્વેર કરો એટલે 1/4 થશે. તો આર પ્રાઇમ ઇક્વલ ટુ આર 1/4 આ રીતે આવશે ને ક્યુબ ક્યુબ. ચલો તો હવે ઘનમૂળ લઈએ તો અહીંયા શું આવશે, આર પ્રાઇમ ઇક્વલ ટુ આર અને 1/4 નો ઘનમૂળ એટલે 1/3. ચલો આ સૂત્ર આવશે ઘનમૂળ માટે. હવે આનું ઘનમૂળ લેશું વિદ્યાર્થી મિત્રો, આર પ્રાઇમ બરાબર આર 1/4 1/3, એટલે આનું ઘનમૂળ થશે આર પ્રાઇમ ઇક્વલ ટુ આર 1/1.588, આટલું થશે આનું ઘનમૂળ. એટલે આર પ્રાઇમ ઇક્વલ ટુ થશે આર 1/588 1/588, જોઈએ કેટલું થાય છે. ચલો એનો આન્સર આવશે 0.63 આર, 0.63 આવશે, એટલે આર પ્રાઇમ ઇક્વલ ટુ આવશે 0.63 આર. ચલો આટલી ત્રિજ્યા થશે, એટલે કે 0.63 ગણી નાની થશે એનું પરિમાણ, 0.63 ગણી નાની થશે. ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો. ચલો સમજી લ્યો આખો ન્યુમેરિકલ.
ચલો આખું જોઈ લેજો, સમજી લેજો વિદ્યાર્થી મિત્રો. ચલો આના જેવો જ પછીના ન્યુમેરિકલ છે. ચલો પછી ઉદાહરણ 8.4 જે છે જોઈએ. ટૂંકમાં તમારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, કે પૃથ્વીની સરખામણીમાં કોઈ પણ આપેલી હોય ત્રિજ્યા, તો આ રીતે જ કરવાનું છે. બમણી આમાં અહીંથી ચેન્જ કરવાનું છે. જુઓ આ સાઈડથી અહીંયા આટલી વેલ્યુમાં ચેન્જ હશે. બમણી કરવી કરી દીધી હોય, ચાર ગણી કરી દીધી હોય, ચાર ઓમેગા જેટલી કરી દીધી હોય, અથવા તો ચાર ગણી કોણીય ઝડપ વધારે હોય અથવા તો ઓછી હોય, તો હવે તમારે બધા દાખલા માટે અથવા તો આવા ટાઈપના બધા MCQ હોય તો એમાં તમારે આખું સોલ્યુશન કરવાની જરૂર નથી, ખાલી આટલું કરી લેશો તો બી ચાલશે. ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો. એટલે આર પ્રાઇમ ઇક્વલ ટુ 0.63 R જેટલી થશે. ચલો એટલે અહીંથી ચેન્જ કરી લેવાનું છે. જેટલા જે કંઈ ફેરફાર આપેલો હોય એ અહીંથી થઈ જશે. અહીંથી ચાર ગણી બે ગણી જેટલી હોય એટલી. ચલો એના પછી 8.4. ચલો 8.4. ગુરુ એક ઉપગ્રહ. જો 8.4ની રકમ વાંચું છું. ગુરુ એક ઉપગ્રહ આવ્યો, ગુરુના એક ઉપગ્રહ આવ્યો, IO કરીને છે એનું નામ, નો કક્ષીય આવર્તકાળ. ગુરુના એક ઉપગ્રહનો IO નો કક્ષીય આવર્તકાળ 1.769 જેટલો છે અને કક્ષીય ત્રિજ્યા 4.22×10⁸ મીટર છે. એટલે આવર્તકાળ આપી દીધો છે, કક્ષીય ત્રિજ્યા આપી દીધી છે. હવે દર્શાવો કે ગુરુનું દળ સૂર્યના દળના 1000મા ભાગનું છે. ચલો હવે આપણે એ પ્રૂફ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો કે ગુરુનો એક ઉપગ્રહ આપેલો છે અને એનો કક્ષીય આવર્તકાળ આપેલો છે, પછી કક્ષીય ત્રિજ્યા આપી છે. હવે આપણે એ પ્રૂફ કરવાનું છે કે ગુરુનું દળ સૂર્યના દળ કરતાં 1000મા ભાગનું છે. આવી એક થિયરી છે કે ગુરુનું દળ છે એ 1000ના ભાગનું છે. તો હવે આ જ વસ્તુ આપણે પ્રૂફમાં જોશે, પ્રૂફ કરવી છે. ડેટા લખતા જઈએ. આવર્તકાળ ગુરુનો 8.4 છે સ્વાધ્યાયમાં. ગુરુના એક ઉપગ્રહ આવ્યો, ગુરુનો એક ઉપગ્રહ આવ્યો, નો કક્ષીય આવર્તકાળ. આવર્તકાળ એટલે કેપિટલ T બરાબર છે 1.769.
1.769 આ વર્ષકાળ છે. હવે પહેલાં તો વિદ્યાર્થી મિત્રો આપણે એ કામ કરવું પડશે કે 1.769 આ વર્ષકાળ છે એને આપણે દિવસ સેકન્ડમાં ફેરવો પડશે, એટલે એને મલ્ટીપ્લાય કરવાના 24 અને એને મલ્ટીપ્લાય કરશું 3600 સેકન્ડ, એટલે 24 × 3600 દિવસમાં છે ને, આ દિવસમાં છે, આટલા ડેઝ જો ડેઝ આપેલું છે દિવસમાં છે, તો દિવસમાં આપેલું હોય તો એને આપણે સેકન્ડમાં કન્વર્ટ કરવા માટે 24 × 3600 કરવા પડે. ચલો તો આનું આપણે મલ્ટીપ્લાય કરીએ, જોઈએ શું થાય છે. મલ્ટીપ્લાય ચલો એનો આન્સર આવશે 1.528 × 10⁵ રેસમાં મેં કન્વર્ટ કરી દીધું છે, આટલા સેકન્ડ થશે. ચાલો આ વર્ષકાળ મળી ગયો છે. હવે ઉપગ્રહની ત્રિજ્યા, ઉપગ્રહની ત્રિજ્યા એટલે સ્મોલ આર, તો એના બરાબર છે 4.22 × 10⁸ મીટર. 4.22 × 10⁸ મીટર. પછી ગુરુત્વાકર્ષણ અચળાંક 6.67 × 10⁻¹ ન્યૂટન મીટર સ્ક્વેર પર કિલોગ્રામ સ્ક્વેર, આ આવશે આન્સર. કેપિટલ જી બરાબર આવો આન્સર આવશે, 6.67 × 10⁻¹ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર. પછી સૂર્યનું દળ, ચલો સૂર્યનું દળ એટલે માસ ઓફ સન, ચલો સૂર્યનું દળ એટલે MS, ઈ છે 2 × 10⁷. જો આ બધી વસ્તુ હું ઓલા ટેબલમાંથી લખું છું વિદ્યાર્થી મિત્રો, આ જે બધા ડેટા લખું છું એ ટેબલમાંથી લખું છું. ચાલો તમારા ટેક્સ્ટબુકની અંદર જે ટેબલ છે એમાંથી ડેટા લખવા પડશે. હવે ધારો કે ગુરુ ગ્રહનું દળ એટલે MJ, માસ ઓફ જુપિટર, એ મેળવવું છે આપણે, તો એના માટે કેન્દ્રગામી બળ બરાબર શું થશે? ગુરુત્વાકર્ષણ બળ. કેન્દ્રગામી બળ બરાબર થશે ગુરુત્વાકર્ષણ બળ. કેન્દ્રગામી બળ બરાબર ગુરુત્વાકર્ષણ બળ. તેથી MV² / R (G MJ) માસ ઓફ જુપિટર અને m² આ રીતે, જેમ આગલા દાખલામાં જ કર્યું હતું એ જ રીતે. RR કેન્સલ થઈ જશે, MM કેન્સલ થઈ જશે, તો V² = શું આવશે? GMJ
अपॉन आर। चलो आम आ विद्यार्थी मित्रों एम वी स्क्वेर अपॉन आर इक्वल टू जी एम जे एम अपॉन आर स्क्वेर एम 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 कैंसल थी जाए आर आर कैंसल थी जाए तो शू बचू वी स्क्वेर इक्वल टू जी एम जे अपॉन आर। चलो पण आपने खबर है कि वी इक्वल टू आर ओमेगा है वी इक्वल टू आर ओमेगा है आप जाए वी इक्वल टू आर ओमेगा तो आज वेल्यू अँ मूकी दी है तो शू आर स्क्वेर ओमेगा स्क्वेर इक्वल टू जी एम जे अपॉन आर। चलो थे आर स्क्वेर ओमेगा स्क्वेर इक्वल टू जी एम जे अपॉन आर। चलो तो हम जो आर स्क्वेर से हूँ नीचे ले लो आर क्यूब थी जाए ओमेगा स्क्वेर इक्वल टू शू जी एम जे अपॉन आर क्यूब। चलो आ थी जाए ओमेगा स्क्वेर इक्वल टू जी एम जे अपॉन आर क्यूब। तेथी ओमेगा स्क्वेर हवे जो ओमेगा इक्वल टू टू पाई बाय टी थे विद्यार्थी मित्रों कारण के तमने जाणता होय तो ओमेगा इक्वल टू टू पाई एफ थाय आपणे घणी वार आवी गयुं छे ओमेगा इक्वल टू टू पाई एफ अने एफ इक्वल टू वन अपॉन टी। चलो तो ई वेल्यू अहींया एड करी दीधी छे अने ई ज वेल्यू आपणे आमां एड करवानी छे तो शुं आवशे टू पाई बाय टी नो होल स्क्वेर आ ओमेगानी किंमत थई गई अंदर ने जी एम जे मास ऑफ जुपिटर अपॉन आर क्यूब आ रीते थशे। चलो आनो स्क्वेर थशे फोर पाई नो स्क्वेर टू पाई एट फोर पाई नो स्क्वेर अपॉन टी स्क्वेर इक्वल टू जी एम जे अपॉन आर क्यूब। चलो आ फॉर्म्यूला मैंने मिली है हजी पाची आना ज आप कंटीन्यू करव पड़ से आग। चलो तेथी एम जे इक्वल टू शू एम जे ने करता करो ए फोर पाई स्क्वेर आर क्यूब ना छेद में टी स्क्वेर अपॉन जी आ थे फोर पाई स्क्वेर आर क्यूब टी स्क्वेर ना छेद में जी। तेथी एम जे इक्वल टू शू फोर इंटू थ्री पॉइंट वन फोर नो स्क्वेर इंटू फोर पॉइंट टू टू इंटू टेन रेस टू एट अने एनो क्यूब पाछो। चलो नीचे टी स्क्वेर एटले वन पॉइंट फाइव टू एट इंटू टेन रेस टू फाइव होल स्क्वेर इंटू सिक्स पॉइंट सिक्स सेवन इंटू टेन रेस टू माइनस इलेवन आ जी नी वेल्यू थी गई। चलो हवे एम जे मास ऑफ जुपिटर इक्वल टू हालो सोल्यूशन करी आनु
ચલો આનો ટોટલ આન્સર આવશે એપ્રોક્સી 1.903 × 10 થશે 10^27 કિલોગ્રામ. તો આને આપણે એપ્રોક્સી માસ ઓફ જુપિટર ઇક્વલ ટુ લખી એપ્રોક્સી 2 × 10^27 કિલોગ્રામ. ચલો આ છે એ માસ ઓફ જુપિટરથી. હવે જો માસ ઓફ સન એ આપણને આપી દીધું છે આ ડ્યુ 2 × 10^30 કિલોગ્રામ. ચલો તો એ જ લખીએ એમ એસ ઇક્વલ ટુ છે 2 × 10^30 કિલોગ્રામ. ચલો હવે બંનેનો ગુણોત્તર લઈએ એમ જે અપોન એમ એસ ઇક્વલ ટુ શું થશે 2 × 10^27 30 ઇક્વલ ટુ શું થશે. ચલો આ 2 કેન્સલ અને 1 છેદમાં 1000 વધશે ને અહીંયા 10^27 ઉપર એટલે 3 બચ્યા એટલે એમ જે ઇક્વલ ટુ એમ એસ અપોન 1000. આ એમએસને સામેની બાજુ જવા દઈએ એટલે એમ એસ ઉપર આવી જાય 1000. ચલો થઈ જાય વિદ્યાર્થી મિત્રો આ રીતે એમ જે ઇક્વલ ટુ એમ એસના છેદમાં 1000. તો થઈ જાય ને 1000 ગણવો જે છે એ વધારે દળ ધરાવે છે. ચલો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આટલું. હવે નેક્સ્ટ લેક્ચરમાંથી બીજા જે ન્યુમેરિકલ છે એ જોશું.